વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષા માટે ગુજરાતીમાં ખાસ તમારે જે નિબંધો કરવાના છે જે ખાસ પત્ર કરવાના છે અહેવાલ કરવાના છે અને વિચાર વિસ્તાર એ તમામે તમામ જે ઇમ્પોર્ટન્ટ છે હું તમને આ વિડીયોમાં કહીશ ખાસ એ સૌથી પહેલાં કરજો તો સૌથી પહેલાં વાત કરીએ નિબંધની તો ટોટલ આઠ ઋણનો નિબંધ હશે તો એમાં સૌથી પહેલાં તો પરિશ્રમ એ જ પારસમણી મોસ્ટ આઈએમપી નિબંધ છે શિયાળાની સવાર મારો પ્રિય પ્રવાસ માતૃપ્રેમ ઋતુ અને જીવનમાં તહેવારોનું મહત્વ એક આ બધા નિબંધ વાંચીને જજો એટલે પરીક્ષામાં પૂછાય તો લખતા ફાવે મારા મતે મોસ્ટ જે આટલા આમાંથી પણ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે નિબંધ મને લાગે છે એ એક તો છે માતૃપ્રેમ અને બીજો શિયાળાની સવાર બરાબર તો આ બે નિબંધ મને મોસ્ટ એમ લાગે છે તમને કયો લાગે છે નીચે કમેન્ટ કરજો આ સિવાય અથવા આમાંથી બરાબર ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ પત્રની તો ટોટલ ચાર ગુણનો પત્ર હશે તો એમાં સૌથી પહેલાં તો તમારા જન્મદિવસની ઉજવણીમાં હાજર રહેવા આમંત્રણ આપતો પત્ર વધુ પડતું ટીવી કે પછી મોબાઈલ ફોન બરાબર હમણાં ફોન પહેલાં ટીવી માટે બધા બોલતા હવે ફોન માટે બોલે છે રાઈટ તો વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે એ બાબત સમજાવવા તમારા મિત્રને પત્ર લખો વીજળીની સમસ્યા દૂર કરવા માટે વીજળી ખાતાને એક અરજીપત્ર લખો એટલે આવું કોઈ અરજીપત્ર પણ પૂછાઈ શકે તો આ ખાસ આવા ત્રણેક જે છે પત્ર વાંચીને જજો ચાર ગુણમાં પૂછાશે હવે પત્ર નાથવામાં અહેવાલ હોય છે તો ચાર ગુણનો અહેવાલ જેમાં રમતોત્સવ પર્યાવરણ દિવસ કે પછી ની ઉજવણી કે પછી સ્વાતંત્ર્ય દિન કે યોગ દિવસ અને વિજ્ઞાનના પ્રદર્શનનો અહેવાલ તો આટલા અહેવાલ એકવાર વાંચીને જજો ત્યારબાદ વાત કરીએ વિચાર વિસ્તારની ટોટલ ચાર ગુણનો હશે બેમાંથી એક લખવાનો રહેશે તો સૌથી પહેલો છે સોબત કરતા શ્વાનની બે બાજુએ દુઃખ ખીજું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મોખ બરાબર ઇન્ટરેસ્ટિંગ છે કે ભાઈ કૂતરાની જો તમે સોબત કરો તો જ્યારે ગુસ્સો કરે ત્યારે તમને એમ કંઈ ગણે પણ નહીં અને જ્યારે ખુશ થાય ત્યારે એકદમ એમ રાજીના રેડ કરી મૂકે બરાબર તો વિચાર વિસ્તાર જીવનમાં ઉતારવા જેવા વિચાર વિસ્તાર હોય છે બરાબર ત્યારબાદ મિત્ર એવો શોધવો ઢાલ સરીકો હોય સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય ત્યારબાદ પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે ત્યારબાદ ચોથો છે ગરીબોના કૂવામાં કૂબામાં સોરી કૂબામાં તેલ ટીપુ દોહેલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે ત્યારબાદ છઠ્ઠો નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન એવી રીતે સબસ્ક્રાઈબ કરવાની છે ચેનલ બરાબર માફ નહીં કરવામાં આવે જો તમે સબસ્ક્રાઈબ નહીં કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો ત્યારબાદ સાતમો મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ તેથી તો કાગજ ભલા તન મન એક જ રંગ અને આઠમો ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ વાગે માર્યું માનવી એમાં સૌ ઇન્સાફ તો વિદ્યાર્થી મિત્રો આટલું મોસ્ટ મોસ્ટ જે ઇમ્પોર્ટન્ટ મેં તમને કીધું એ કરી લેજો અન્ય વિષયના ધોરણ નવના ઇમ્પોર્ટન્ટ જે વિડીયોઝ છે એ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર બ્લૂ પ્રિન્ટ મળી જશે તો જોઈ લેજો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ